પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના કરોડો ખેડૂતો માટે સારા સમાચાર છે. ચૂંટણી પહેલા કેન્દ્રની મોદી સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતોને મોટી ભેટ આપી શકે છે. 1 ફેબ્રુઆરી 2024 ના રોજ વચગાળાના બજેટ રજૂ થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે. તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં શું મોટો ફેરફાર થઈ શકે છે? પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો અને 17મા હપ્તાને લઈને શું મોટી અપડેટ છે? યોજનાને લગતી સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપને જણાવીશ. દરેક માહિતી જોઈએ પહેલા જે પણ ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે તેવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો હાલમાં આ યોજના હેઠળ એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જે વધારીને 8,000 રૂપિયા અથવા તો 9,000 રૂપિયા કરવામાં આવી શકે છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકારની સૌથી મોટી યોજનાઓમાંની એક છે, જેમાં ખેડૂતોને દર 4 મહિને 2,000 રૂપિયાના 3 હપ્તા આપવામાં આવે છે. આ યોજનાનો લાભ એવા ખેડૂતોને જ મળે છે, એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ એવા ખેડૂતોને જ મળે છે જેમની પાસે 2 હેક્ટર સુધી જમીન છે. આ રકમ સીધા જ ખેડૂતોના ખાતામાં ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે છે, એટલે કે મોકલવામાં આવે છે. ગ્રામીણ અને કૃષિ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા અને આગામી લોકસભા ચૂંટણી ધ્યાનમાં રાખી અને બજેટ સત્ર 2024-25 દરમિયાન કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમ 1,500 રૂપિયાથી 3,000 રૂપિયા વધારી શકે છે. જો રકમમાં વધારો થશે તો ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાના બદલે 9,000 રૂપિયા આપવામાં આવશે અને તેનો લાભ 1 એપ્રિલ 2024થી મળી શકે છે. જો કે સરકાર દ્વારા હજુ સુધી અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં નથી આવ્યું, એટલે કે સરકાર તરફથી હજુ સુધી કોઈ ઓફિશિયલ માહિતી આપવામાં નથી આવી. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના નિયમ અનુસાર આ યોજનાનો પહેલો હપ્તો એટલે કે વર્ષનો પહેલો હપ્તો એપ્રિલથી જુલાઈ વચ્ચે, જ્યારે બીજો હપ્તો ઓગસ્ટથી નવેમ્બર વચ્ચે અને ત્રીજો હપ્તો ડિસેમ્બરથી માર્ચની વચ્ચે ટ્રાન્સફર કરવામાં આવે છે. તેથી એવી શક્યતા છે કે 16મો હપ્તો માર્ચ મહિનામાં ગમે ત્યારે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે. લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત અને આચારસંહિતા લાગુ થાય તે પહેલા સરકાર 16મા હપ્તાની સાથે 17મો હપ્તો પણ જાહેર કરી શકે છે, એટલે કે આ વખતે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો અને 17મો બંને હપ્તા એક સાથે ટ્રાન્સફર કરવામાં આવી શકે છે. જો કે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં નથી આવ્યું, જ્યારે સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં આવશે ત્યારે જરૂરથી આ ચેનલના માધ્યમથી વિડીયો દ્વારા આપને જણાવી દઈશ. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું. આવી જ નવી માહિતી વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને મારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે. આભાર.